અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. કેમ છો મિત્રો? બધા ખેરિયતથી હશો. આજે આ વિડીયો મેસેજના માધ્યમથી વિડીયો મેસેજ બનાવવાનું કારણ પહેલાં કહી દઉં કે ઘણા બધા ચાહકોનું, ઘણા બધા મિત્રોનું ફોન કોલ આવે છે કે આપણે શું કરવું જોઈએ. તો વિડીયો મેસેજ વાયરલ કરવાનું એ કારણ છે કે મારે તમામ સુધી, ચાહક વર્ગ સુધી, ચાહક મિત્ર વર્તુળ સુધી આ મેસેજ પહોંચતો થાય. સૌ પ્રથમ તો પહેલે બે શ્લોક આપની સમક્ષ રજૂ કરું. 100% મતદાન નહીં કોઈ સમાધાન, જ્યાં સુધી મતદાન નહીં ત્યાં સુધી અન્ય કોઈ કામ નહીં. મારો મત દેશ માટે વિચારીને મત, દેશ સશક્ત, મારો હક, મારી ફરજ, દેશ હિત માટે મતદાન. મિત્રો, 7 મે 2024 લોકશાહીનો પર્વ. લોકશાહીના પર્વમાં આપણા તમામની ફરજ, આપણા તમામનો હક છે દેશ મજબૂત બને, દેશ સશક્ત બને, દેશની અંદર તમામ ધર્મના લોકો, તમામ ધર્મના લોકો એકતા અને અખંડિતતા સાથે રહી શકે. ગરીબ, મજદૂર કે પછી અન્ય કોઈ પણ પીછડો, જે કઈ પણ વ્યક્તિ આપણા ભારત દેશની અંદર રહે છે, તે શાંતિથી રહી શકે, સુકૂનથી રહી શકે, તેના માટેનો આપણો મત છે. જોજો મિત્રો, ખાસ યાદ રાખજો, કોઈના ભ્રમની અંદર, કોઈની વાતોની અંદર ના આવતા. 7 તારીખે પૂરેપૂરું આપણું મતદાન થાય એવું નહીં માનતા કે મારી પાસે કોઈ આગેવાન નથી આવ્યો, મારી પાસે કોઈ ઉમેદવાર નથી આવ્યો. કોઈ ઉમેદવાર આવે કે ઉમેદવાર ના આવે, આગેવાન આવે કે આગેવાન ના આવે, 7 તારીખે મારી ફરજ છે મારા દેશ માટે, મારા દેશને મજબૂત બનાવવા માટે મારે મત આપવો છે. નંબર 1, મત આપવા માટે આપણે સવારથી જ, વહેલી સવારથી, સવારે 8 વાગ્યાથી જ આપણે આપણું મત જે છે વહેલું પડી જાય, દિવસની રાહ ન જોતા જેવું આપણું મત પૂરું થઈ ગયું, આપણું કામ પૂરું થઈ ગયું, આપણી આસપાસના મહોલ્લામાં, ઇલાકાઓમાં, આપણા ફળિયાઓમાં કોઈ બાકી ન રહે તેના માટેની આપણે પૂરી મહેનત કરીએ. કોઈ રિક્ષાની રાહ જોવાની જરૂર નથી. મિત્રો, યાદ રાખજો, જો આ મતદાન ન કર્યું અને આ લોકશાહીના પર્વમાં આપણે સહભાગી ન બન્યા, પછી અફસોસ કરવો અને પછી પસ્તાવવું અને પછી માથું પકડવું, એનાથી કોઈ ફાયદો નહીં થાય. આ આપણી માટે એક ફરજ છે, આપણી એક ફરજ છે, જે ફરજને આપણે 7 તારીખે નિભાવવાની છે. મિત્રો, બીજી વાત તમને એ કહેવી છે મારે કે આપણું મતદાન પૂરું થઈ ગયું, આપણું કામ પૂરું થઈ ગયું, આપણે આપણું મતદાન પૂરું કરી અને મતદાન બૂથ જે છે જ્યાં લોકો વ્યવસ્થા માટે એકઠા થયેલા હોય છે, તે લોકોને પૂરેપૂરો સહકાર આપવો, સહભાગી બનવું. પોલીસ તંત્રને, પોલીસ વિભાગને પૂરેપૂરો સહકાર આપવો. એવું ન બને કે આપણાથી, આપણા હિસાબે, આપણી વજહથી કોઈને તકલીફ પડે, કોઈ પરેશાની થાય, કોઈ મજબૂત ઉપર માથાકૂટ થાય. આવું કોઈ પણ કામ આપણે કરવાનું થતું નથી. આપણું મત પૂરું કરીને આપણે સીધું આપણે કામે લાગી જવાનું છે. જ્યાં સુધી મતદાન ન થાય, આપણો મત ન પડે, ત્યાં સુધી આપણે લાઈનમાં ઊભું રહેવું પડે તો ઊભા રહેશું. આપણે એવું પણ કરીએ કે આજે ગરમીનો જમાનો છે, ગરમીની સિઝન છે, કોઈ બૂઢો વ્યક્તિ હોય, કોઈ માજૂર હોય, કોઈ લાચાર હોય, તો એને આપણે પહેલા વારો આપી દઈએ કે આપ ભાઈ મત કરી લો, કારણ કે આપણા વડીલ છે, વડીલોનો આદર રાખવો જોઈએ. ત્રીજી ખાસ વાત મિત્રો, આ મત એટલા માટે છે, આપણા દેશના બંધારણને બચાવવા માટે આ મત એટલા માટે છે, આપણી શરીરને બચાવવા માટે, આપણી કોમ મિલ્લતને બચાવવા માટે આ મત એટલા માટે છે. મતનો ઘણો મહત્વ છે. એટલે એવું ન બને કે આપણા એક મત ન થવાને કારણે, આપણી ઘર બેદરકારીને કારણે આપણે ફરી 5 વર્ષ સુધી ભોગવવાનો વારો આવે. એટલે આપણે ઝાલિમોને મત ના આપીએ. હું એવું કહીશ કે તમારી સામે જેટલી ઉમેદવારોની લિસ્ટ છે, એ ઉમેદવારોની લિસ્ટમાં તમે ખાસ જોજો કે આમાં કોણ વ્યક્તિ સશક્ત છે, કોણ તમામ સમાજને લઈને ચાલશે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ,
હિન્દી પારસી બૌદ્ધ ક્રિશ્ચન આ તમામે તમામ વર્ગને સાથે લઈને ચાલનાર ઉમેદવાર કોણ છે? આવા આવા ઉમેદવારને જ આપણે મત આપવાનો છે. આપણો મત બગડે નહીં એની ખાસ તકેદારી રાખવી, આપણો મત વેડફાય નહીં એની ખાસ તકેદારી રાખવી. જ્યાં સુધી મતદાન નહીં ત્યાં સુધી કોઈ સમાધાન નહીં, જ્યાં સુધી મતદાન નહીં ત્યાં સુધી અન્ય કોઈ કામ નહીં. બસ એટલું કહી આપના ભાઈનો અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાત.